સીમાનું મન આજે ખૂબ જ ઉદાસ હતું। સવારથી જ ભાઈ મનોજની યાદ આવી રહી હતી। સીમાના લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા અને સીમાએ આ 4 વર્ષોમાં પોતાના ભાઈને રૂબરૂ જોયો જ નહોતો। હંમેશા વિડીયો કોલ પર જ વાત થતી હતી। એટલામાં જ સાસુમાએ બૂમ પાડી, વહુ બેટા, રક્ષાબંધન પર તારી નણંદ અને નણંદોઈ આવી રહ્યા છે અને મોટી વહુના ભાઈ ભાભી પણ આવી રહ્યા છે। તારે જ બધું સંભાળવાનું છે। જમવાનું શું બનાવવાનું છે એ અત્યારથી જ વિચારી લે અને એ પ્રમાણે બધો સામાન પણ મંગાવી લે। સાસુમાની સાથે સાથે જેઠાણીએ પણ કહ્યું, મારા ભાઈને તો મારા હાથનો હલવો બહુ ભાવે છે, હું તો એ જ બનાવીશ। તો સાસુમાએ પણ કહ્યું, હું પણ મારી દીકરીને ભાવતા બેસનના લાડુ બનાવીશ। સીમા સાસુમા અને જેઠાણીની વાતો સાંભળી રહી હતી। એની પાસે કહેવા માટે કંઈ નહોતું। જ્યારે પણ રક્ષાબંધન આવતી સીમાનું મન ઉદાસ થઈ જતું। એ પોતાના ભાઈને રાખડી મોકલી દેતી પણ રૂબરૂ બાંધી નહોતી શકતી। ત્યાં જ મનોજનો ફોન આવ્યો, સીમા તને સાડી કેવી લાગી? મેં બહુ જ સરસ શોરૂમમાંથી લઈને મોકલી છે, તને આ વખતનું તારું રક્ષાબંધન ગિફ્ટ ગમ્યું ને? મનોજે પોતાની નાની બહેનને પૂછ્યું। હા ભાઈ, સાડી તો બહુ જ સરસ છે, પણ તમે પહેલાં જ ગિફ્ટ મોકલી દીધી, શું તમે આ વખતે પણ રક્ષાબંધન પર નહીં આવો? સીમા, બહુ કામ છે, બિઝનેસ વધી રહ્યો છે એટલે બધું સંભાળવું પડે એમ છે। એક શહેરમાંથી બીજા શહેરમાં દોડાદોડી કરવી પડે છે, આટલી ભાગમ ભાગમાં નવરાશ જ નથી મળતી। આવતા વર્ષે રક્ષાબંધન પર ચોક્કસ આવીશ। મનોજે એટલું કહીને ફોન મૂકી દીધો। સીમા દુઃખી થઈ ગઈ। 4 વર્ષ થઈ ગયા અને એ મનોજભાઈને મળી જ નથી। મનોજભાઈ અમેરિકા શિફ્ટ થઈ ગયા છે। મમ્મી પપ્પા તો 7 વર્ષ પહેલાં જ અવસાન પામ્યા હતા। સીમાને મનોજભાઈએ જ સાચવી, એમનો અભ્યાસ પણ પૂરો કર્યો અને બિઝનેસ પણ સાચવ્યો। અમેરિકા જતા પહેલાં સીમાના લગ્ન કરી દીધા હતા જેથી એ નિશ્ચિત બનીને પોતાનો બિઝનેસ સંભાળી શકે। દર વર્ષે રક્ષાબંધન આવે છે, મનોજભાઈ મોંઘી ગિફ્ટ મોકલી દે છે અને એક ફોન કરી દે છે, પણ ક્યારેય જાતે નથી આવતા। સીમા પણ રાખડી મોકલી દે છે। રાખડી મોકલવામાં એ વાત ક્યાં જે રાખડી રૂબરૂ બાંધવામાં આવે છે? સીમા તરસી ગઈ હતી કે ક્યારે એ એના મનોજભાઈના હાથમાં રાખડી બાંધશે। મનોજે લગ્ન પણ નથી કર્યા, બસ દિવસ રાત બિઝનેસમાં જ પડ્યો રહે છે। સીમાને એના ભાઈની ચિંતા થઈ રહી હતી કે મનોજભાઈ આખરે એમના જીવનમાં ક્યારે ઘર વસાવશે। સીમાનો ઉતરેલો ચહેરો જોઈ એના પતિ રોહને પૂછ્યું, શું થયું? તો સીમાએ બધી તકલીફ જણાવી। એ બંનેને એક યુક્તિ સૂજી, એમને સીમાની બીમારીનું બહાનું કર્યું અને મનોજભાઈને સમાચાર પહોંચાડી દીધા। અત્યારે રક્ષાબંધનનો સમય હતો અને એ બહાને સીમા એના ભાઈની રાહ જોવા લાગી। પોતાની લાડકી બહેનની બીમારીનું સાંભળીને મનોજથી ન રહેવાયું, એ ચિંતાના કારણે આવી ગયો। એ ખૂબ જ ગભરાયેલો હતો। જેવો એણે સીમાના ઘરમાં પગ મૂક્યો, સીમા દોડીને એને વળગી પડી। તું ઠીક તો છે ને બહેન? હું તો ગભરાઈ જ ગયો હતો। જમાઈ રાજ કહી રહ્યા હતા કે સીમા બસ હવે થોડા જ દિવસોની મહેમાન છે, મારા તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ હતી। મનોજ ચિંતાયુક્ત ચહેરા સાથે બોલી રહ્યો હતો અને સીમા હસી રહી હતી। ભાઈ, હું એકદમ ઠીક છું, હું શું કરું? મારે બહાનું કરવું પડ્યું, મારે તમારા હાથે રાખડી બાંધવી હતી એટલે। કેટલા વર્ષો થઈ ગયા ભાઈ તમને રાખડી બાંધે? કાલે હવે રક્ષાબંધન છે, હું દર રક્ષાબંધન પર તમારી રાહ જોઉં છું। તમે આવવાનું કહો છો ખરા, પણ આવતા નથી। જ્યારે તમારી ગિફ્ટ આવી જાય છે તો હું સમજી જાઉં છું કે હવે તમે નહીં આવો। સીમા હવે ગળગળી થઈ ગઈ હતી। મારું પણ મન થાય છે બધી બહેનોની જેમ મારા ભાઈના હાથે રાખડી બાંધવાનું, ભાઈની મનગમતી મીઠાઈ બનાવવાનું। મારા લગ્ન કરતા જ તમે તો મને પારકી કરી દીધી, તમને મારી યાદ નથી આવતી ભાઈ? રડતા રડતા સીમાનું ગળું ભરાઈ આવ્યું।
બહુ યાદ આવે છે કેવા આપણે સાથે રહેતા હતા, કેવા રક્ષાબંધન ઉજવતા હતા। જ્યારે મમ્મી પપ્પા હતા તો મારા પર કોઈ જવાબદારી નહોતી, પણ હવે મારા પર તારી જવાબદારી છે અને હું એ જ નિભાવી રહ્યો છું। બોલતા બોલતા મનોજ પણ રડી પડ્યો। સીમાએ ફરી કહ્યું, ભાઈ જવાબદારી તો ચાલ્યા જ કરશે, પણ એ માટે તમે તમારું જીવન કેમ વ્યર્થ કરો છો? લગ્નની ઉંમર થઈ ગઈ છે, ભાભી લઈ આવો અને અહીંયા ઇન્ડિયા પાછા આવી જાઓ, પોતાના દેશમાં જ સુખ મળે છે। સીમાએ આગળ કહ્યું, ભાઈ આખી જિંદગી શું તમે દોડ્યા જ કરશો? પોતાની જાતને અને પોતાના સંબંધોને પણ સમય નહીં આપો? મનોજ કંઈ ન બોલી શક્યો। આખી રાત બંને ભાઈ બહેન વાતો કરતા રહ્યા, બંનેની જૂની યાદો તાજી થઈ ગઈ। બીજા દિવસે સીમાએ પણ મનોજને ભાવતી ખીર પૂરી બનાવી અને પૂજાની થાળી તૈયાર કરી, કંકુથી ચાંદલો કરી મનોજના હાથે રાખડી બાંધી અને પોતાના ભાઈની લાંબી ઉંમર અને ખુશાલીની પ્રાર્થના કરી અને કહ્યું, ભાઈ તમે દર વખતે રક્ષાબંધને ગિફ્ટ મોકલી દો છો, પણ મને ગિફ્ટ નહીં તમારો પ્રેમ જોઈએ છે। મને આ રક્ષાબંધને વચન આપો કે તમે દર વર્ષે મારા હાથે જ રાખડી બંધાવશો। મનોજ પણ ઇમોશનલ થઈ ગયો અને એની આંખોય ભીની થઈ ગઈ। સીમાએ આગળ કહ્યું, તમારા માટે આજે હું પણ એક ગિફ્ટ લાવી છું। એમ કહી સીમાએ પોતાની ફ્રેન્ડ મીતાને આગળ કરી દીધી। મનોજ મીતાને મનોમન ચાહતો હતો, પણ મીતાના માતા પિતા પોતાની એકમાત્ર દીકરીને વિદેશ નહોતા મોકલવા માંગતા। મેં મીતાના મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી છે, ભાઈ ઇન્ડિયા પાછા આવી જાઓ, અહીંયા કોઈ કમી નથી, બધા સુખ મળશે, તમારી બહેનને રક્ષાબંધનના દિવસે તરસવું નહીં પડે અને મીતા પણ મારી ભાભી બની જશે, એ આજ સુધી તમારી રાહ જોઈ રહી છે, ભાઈ હવે તમે મીતાને મારી ભાભી બનાવી દો, સીમાએ મનોજને સમજાવતા કહ્યું। મનોજ અને મીતાની સગાઈ કરી દેવામાં આવી। આખરે મનોજે મન મક્કમ કરી લીધું અને વચન આપ્યું કે 6 મહિનામાં બધો બિઝનેસ સમેટી એ પાછો ઇન્ડિયા આવી જશે। મીતા અને સીમા બંને મનોજની રાહ જોઈ રહ્યા હતા। 6 મહિના પછી બધું જ સારું થઈ ગયું, મનોજ અને મીતાના લગ્ન થઈ ગયા। હવે સીમા ખુશ હતી કે એના ભાઈનું ઘર વસી ગયું। પછીના વર્ષે ફરી રક્ષાબંધનનો તહેવાર આવ્યો। સીમાએ પણ પોતાના ભાઈ અને ભાભીને ભાવતું ભોજન બનાવ્યું અને પોતાના હાથે એમને રાખડી બાંધી। મનોજે પણ રક્ષાબંધન પર સીમાને આપેલું પોતાનું વચન નિભાવ્યું। રાખડીના પવિત્ર બંધને બંને ભાઈ બહેનને ફરી મળાવી દીધા। મિત્રો, જીવનની ભાગદોડ તો ચાલતી જ રહેવાની, પણ સંબંધો માટે સમય પણ કાઢવો પડે। રક્ષાબંધન પર દરેક બહેન પોતાના ભાઈની રાહ જુએ છે। પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધ્યા પછી દરેક બહેનનો ચહેરો ખુશીથી ચમકી ઉઠે છે। આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે। મિત્રો, આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબમાં જોવા માટે નીચે કમેન્ટ બોક્સમાં પહેલી કમેન્ટમાં અમારી ચેનલ ધ ગુજ્જુ મોટિવેશનની લિંક આપેલી છે, એના પર ક્લિક કરી ચેનલને વિઝિટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી લેટેસ્ટ વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં। આ વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।